નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ બધાને. આજના લેક્ચરમાં આપણે છેલ્લા ત્રણ કુટ પ્રશ્નો બરાબર કે જે પેજ નંબર 56 ઉપર આપેલા છે કે જે વિશિષ્ટ દાખલા જે રીતે ગણ્યા એ જ પ્રકારના છે, તો વન બાય વન આપણે જોઈએ બરાબર. કોયડાઓ પેજ નંબર 56 ક્વેશ્ચન નંબર 1 રકમ લખું છું પહેલા. હવે જો અહીંયા આગળ કોઈ રીતુ નામની છોકરી જે છે એ સ્વિમિંગ કરે છે, સ્વિમિંગની વાત છે, સ્વિમિંગ પુલની છે બરાબર. હવે આપણે એમ કીધું કે રીતુ સ્વિમિંગ પુલમાં અથવા તો શું કહેવાય વેવ પુલ હોય ને, વેવ પુલ આર્ટિફિશિયલ વેવ પુલ હવે તો બધા થઈ ગયા છે, એવી વાત થાય કે આર્ટિફિશિયલી મોજા આવતા હોય એવી વાત એની વાત કરીએ છીએ બરાબર. તો જોઈએ ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. સ્વાભાવિક છે, પ્રવાહની દિશામાં તરતા હોય તો વધારે અંતર કપાય, 2 કલાકમાં 20 કિલોમીટર તરી જવાય, અને જો પ્રવાહની સામેની દિશામાં આપણે તરતા હોય તો 2 કલાકમાં ખાલી 4 કિલોમીટર તરાય, કેમ કે સ્પીડ આપણી ઓછી હોય. તો તે આ ઋતુની સ્થિર પાણીમાં ઝડપ એટલે કે ઋતુની ઝડપ અને પ્રવાહની ઝડપ એટલે કે જે વેવ પુલ જે છે એની ઝડપ, મોજાની ઝડપ, નદીમાં તરતા હોય તો નદીના પ્રવાહની ઝડપ શોધ. તો આપને ખબર જ છે મેં કીધું એ પ્રમાણે ઋતુની ઝડપ એને આપણે એક્સ કહીએ, ઋતુ જે છે એ સેમ લાઈક ધેટ હોડીની જેમ વર્તે છે, ઋતુ કહીએ તો હોડી કહીએ બે એક જ થયું. તો આપણે એમ કહી શકીએ ને, આકૃતિ નથી દોરતો, આપને ખબર જ હોવી જોઈએ કે ધારો કે હોડીની સોરી હોડી નહીં અને શું આવશે ઋતુ આવશે, ઋતુની ઝડપ બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ એના બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક. હવે પ્રવાહની દિશામાં સંયુક્ત ઝડપ એક્સ પ્લસ વાય થઈ જાય ને, આકૃતિ નથી દોરતો એમને આપણે ખબર હોવી જોઈએ કે પ્રવાહની દિશામાં સંયુક્ત ઝડપ, સંયુક્ત એટલે બે સંયુક્ત ઝડપ એક જ દિશામાં જતા હોય તો બે ઝડપનો થાય સરવાળો. અને પ્રવાહની વિરુદ્ધ અથવા તો સામે દિશામાં ઝડપ
નો શું થાય બાદબાકી x માઈનસ y સંયુક્ત ચળ બરાબર પ્રવાહની વિરુદ્ધ દિશામાં સંયુક્ત ઝડપ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આપણને શું કીધું કે રીતુ પ્રવાહની દિશામાં જાય છે, તો ઝડપનું સૂત્ર આપણે લખીએ ઝડપ એના બરાબર અંતરના છેદમાં સમય. હવે જો રીતુ પ્રવાહની દિશામાં જાય છે ને તો આપણે કઈ ઝડપ યુઝ કરવી પડશે? x પ્લસ y. ઝડપની જગ્યાએ લખીએ x પ્લસ y. અંતર કેટલું અંતર કાપે છે? તો કે 20. સમય કેટલો લાગે છે? 2 કલાક. લખીએ 2. એ જ રીતે પ્રવાહની સામેની દિશામાં, પ્રવાહની સામેની દિશા હોય તો ઝડપ આપણી શું થશે? x માઇનસ y. અંતર કેટલું કાપે છે? તો કે 4 કિલોમીટર. સમય કેટલો થશે? 2 કલાક. બસ છેદ ઉડાડો. 2 10 20 2 2 4. આ તો વિશેષ જેવું કંઈ એવું જ નહીં, એમને જ થઈ ગયું. x પ્લસ વાય બરાબર 10 અને x માઇનસ વાય બરાબર 2. લોક થઈ જશે 2માંથી વાયનો અને સમીકરણ 1 કહી દો અને સમીકરણ 2 કહી દો. પ્લસ વાય માઇનસ વાય કેન્સલ. x વત્તા x 2x 10 ને 2 12 2 6 12 x બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક. ઋતુની ઝડપ કેટલી હશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. હવે વાય જોતો હોય તો સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં x બરાબર 6 મૂકતા તેથી y બરાબર 10 માઇનસ 6 એટલે 4 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે નદીના પ્રવાહની ઝડપ હશે 4. ઋતુની તો વધારે જઈ જે મોડીની ઝડપ વધારે આવતી રીતે છે. એકદમ ઇઝી. સારું, એના પછી બીજો દાખલો છે.
સાત હવે રકમ મેં કાઢી છે કે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળી, બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળી ને એક ભરતકામ ચાર દિવસમાં પૂરું કરી શકે છે, અને જો ત્રણ સ્ત્રીઓ અને છ પુરુષો ને તે જ કામ સોંપવામાં આવે તો તે કામ ત્રણ દિવસમાં પૂરું કરી શકે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં કેટલો સમય લાગે? સમ લાઈક ધેટ લેડીઝ બધી બરાબર છે ભરતકામ કરતી હોય, હવે તેવું બધું ઓછું થઈ ગયું છે, પણ વન્સ અપોન અ ટાઈમ બરાબર એક સમય હતો કે ત્યારે બધા બૈરાઓ બરાબર કે લેડીઝ આવું કામ કરતા. હવે તો બધું ડિરેક્ટલી મશીનરીમાં ભરતકામ ભરાવા માંડ્યું છે, એટલે મેન પાવર બરાબર એ ઓછો થઈ ગયો છે. તો આપણે તો દાખલો આવ્યો છે એટલે એમ તો ન કહેવાય કે ભાઈ મશીનમાં નાખી દઈએ ને હમણાં બધું થઈ જાય પાંચ મિનિટમાં, બરાબર આ બધો દાખલો ગણવો પડશે. હવે શું છે કે કોઈ કામ આપે છે કે ભાઈ તમારે હમણાં નવરા આવશે બરાબર, તો બધા ચણિયા ચોડીને બધું પહેરતા હોય તેમાં ભરતકામ ને એવું બધું હોય, ટીકી ના આભરણ કાઢેલ, તો સમ ટાઈપ એવું ભરતકામ છે એમ કહેવામાં આવે કે આટલું ભાઈ તમારે આટલા ઘાઘરામાં અથવા તો ચોલીમાં બરાબર તમારે ભરત કરવાનું છે આટલું કામ છે આપી આગળ એટલી ચોલીઓ છે. તો બે સ્ત્રીઓ અને પાંચ પુરુષોને એટલું બેસાડી અને કામ કરવામાં આવે તો ચાર દિવસમાં પૂરું કરી નાખે છે. પછી એ જ કામ છે 1000 ચોલી જેટલું જ કામ છે, હવે ત્રણ સ્ત્રીને બેસાડવામાં આવે અને છ પુરુષને બેસાડવામાં આવે તો એ કામ ત્રણ દીમાં પૂરું થઈ જાય. પહેલાં જે કામ હતું એ કામ પૂરું કરવા બે સ્ત્રી અને પાંચ પુરુષ નીમવામાં આવે તો ચાર દીમાં પૂરું થતું, બેમાં એક એક મેમ્બર વધારે નહીં, બે સ્ત્રીને બદલે ત્રણ સ્ત્રી લીધી, પાંચ પુરુષને બદલે છ પુરુષ લીધા, તો એ જ કામ દેવામાં આવ્યું તો એ ત્રણ દીમાં પૂરું થઈ ગયું, એક દિવસ ઘટી ગયો. તો આપણને એમ કહે છે કે જેટલું કામ છે એ બધું એક જ સ્ત્રીને દેવામાં આવે તો કેટલો સમય લાગે, અને જેટલું કામ છે એ બધું એક જ પુરુષને સોંપવામાં આવે તો કેટલો કામ સમય લાગશે એ શોધવાનું છે. તો પહેલાં તો ધારી લઈએ એક કામ પૂરું કરતા લાગતો સમય બરાબર એક્સ છે. ધારો કે એક સ્ત્રીને એક કામ કરતા લાગતો સમય બરાબર એક્સ છે, અથવા તો આને હું એમ પણ હોય રજૂ કરી શકું કે એક સ્ત્રીનો કામનો દર, તમે આગલા ધોરણમાં આવું ક્યાંક ભણેલા છો સાતમામાં બરાબર કે કામનો દર મહેનતાણો આવા છે, કામનો દર એટલે શું? તો કામના દરની ક્યાંક આવી વ્યાખ્યા હોય કે કામનો એના બરાબર અને તે કામ કરવા માટે લાગતો સમય બરાબર. કામ કોઈ પણ વ્યક્તિનો કામનો દર શોધો હોય તો કેમ મળે? તો કે અંશમાં મૂકવાનું એ કેટલું કામ કરે છે એ અને છેદમાં એ કામ કરવા માટે લાગતો સમય બરાબર. તો આ સૂત્ર ઉપરથી હું એમ કહી શકું ને કે એક સ્ત્રીનો કામનો દર, એક સ્ત્રીનો કામનો દર, કામ તો આપણે કીધું છે કેટલું કામ કરશે એક કામ, તો અંશમાં આવશે એક, લાગતો સમય કેટલો છે એક્સ, તો એક સ્ત્રીનો કામનો દર બરાબર 1/x થાય બરાબર. એક સ્ત્રીનો કામનો દર એટલે 1/x થાય, સમજાય છે? ધારો કે એકને એક કામ પૂરું કરવા લાગતો સમય એક્સ છે, અથવા તો એને કામના દર તરીકે હું દર્શાવી દઉં તો કામનો દર એટલે કે એક સ્ત્રીનો કામનો દર બરાબર 1/x. કામ કેટલું કરે છે? એક કામ કરે છે ને, ભરત કામ કરે, અને એ માટે લાગતો સમય શું છે? એક્સ. તો એક સ્ત્રીનો કામનો દર 1/x, તો આપણે કેટલી સ્ત્રીઓ લેવાની છે? બે સ્ત્રીઓ, તો બે સ્ત્રીઓનો કામનો દર બરાબર 2×1/x થાય.
x3 નો વનપણેશો 2 x3 નો 2 ઇન્ટર અથવા તો ત્રીજા x3 માંડો x3 નો કામ નો દર વનપણેશો 2 x3 નો કામ નો દર બરાબર કેટલા પછી આ બે નો ગુણાકાર માં છેદ માં આ ક્વેશ્ચન માર્ક ની સામે નો વિચલ માં આવી જાય અથવા તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ x3 નો કામ નો દર વનપણેશો 2 x3 નો કામ નો દર બરાબર 2 ઇન્ટુ વનપણેશો ક્લિયર હવે તો સ્ત્રીની વાત કરી હવે ઓનોય ધારવું પડશે તથા ધારો કે એક પુરુષ ને એક કામ પૂરું કરતા લાગતો સમય બરાબર y છે તો હવે પુરુષનો કામનો દર આપણે કહી શકાય ચાલો તો એક પુરુષનો કામનો દર બરાબર 1 / y કહેવાય ને કરેલું કામ 1 અને લાગતો સમય 5 એટલે 1 / એક પુરુષનો કામનો દર 1 / y તો આપણે કેટલા પુરુષ લેવાના છે 5 પુરુષ તો કહીએ કે 5 પુરુષ નો કામ નો દર બરાબર 5 ઇન્ટુ 1 / y થાય આવું હવે આ પાર્ટ્સ માં લખીશું બરાબર હવે જો આપણને શું કીધું કે બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે તો આવું શું કહેવાય ને કે બે સ્ત્રીઓનો કામનો દર પ્લસ 8 પુરુષોનો કામનો દર બરાબર એ કામનો દર જ એવો કહેવાય સમજે છે રૂપિયામાં રૂપિયા નાખો તો એ રૂપિયા જ મળે તો આ બે કામના દરનો સરવાળો કરું તો સામે મને જવાબ શું મળે કામનો દર જ મળે તો આવું કંઈ હું કહી શકું કે બે ડાયરેક્ટ લખી નાખું છું કે બે સ્ત્રીઓનો કામનો દર એટલે શું થાય 2 ઇન્ટુ 1 / x પ્લસ 5 પુરુષોનો કામનો દર એટલે 5 ઇન્ટુ 1 / y તો આ બે કામના દરનો સરવાળો કરો તો અહીં શું મળે કામનો દર જ મળે કામનો દર એટલે તમને ખબર છે કરેલું કામ એટલે કે લાગતો સમય લાગતો સમય કેટલો કે 4 દિવસ વન અપન ફોન તો ભાઈ મેં શું કર્યું આ બે કામના દરનો સરવાળો કર્યો તો બે કામના દરનો સરવાળો કરું તો જવાબ બે કામનો દર જ મળે તો અહીંયા કામનો દર એટલે કે કુલ કામનો દર એટલે કરેલું કામ એક લાગતો સમય એટલે 4 દિવસ ક્લિયર તો આપેલું સમીકરણ થઈ ગયું કહેવાય હવે બીજું હવે જાતે બનાવી શકાય જોવો છે શું કીધું 3 સ્ત્રીઓ તો બીજું સમીકરણ આ ઉપર લખીએ 3 ઇન્ટુ 1 / x પ્લસ 6 પુરુષો તો 6 ઇન્ટુ 1 / x એકના છેદમાં કેટલું લખી શકાશે ત્રણ દિવસમાં પૂરું કરે તો 1 / 3 જો બે સમીકરણ આપણી પાસે છે હવે આની કંઈ જરૂર નથી આ બાજુમાં કામનો દર સમજવાનો છે કરેલું કામ ના છેદમાં લાગતો સમય હવે જો આ બે સમીકરણો ને આપણે જોઈએ તો અંશ છેદમાં એક્સ વાય છે અંશ છેદમાં એક્સ વાય છે એટલે વિશિષ્ટ દાખલાની જેમ થાય કે ધારો કે 1 / x બરાબર a અને 1 / y બરાબર b છે તો હું આમ લખી શકું 2 1 / x એટલે a 2a પ્લસ 5b બરાબર 1 / 4 અને 3a પ્લસ 6b બરાબર 1 / 4 આ 4 લ્યો અહીંયા બધાય ગુણો આવ્યા છે તો 4 8a ત્રણ આ બધાય ગુણો તો અહીં 3 9a સારું હવે જોઉં છે
બધું આ બાજુ લઈ લો બરાબર એટલે 8a પ્લસ 20b માઈનસ 1 બરાબર 0 અને કહી દેશું સમીકરણ 1 અને 9a પ્લસ 18b આમાં લોપ કરી નાખી ડાયરેક્ટ a નો લોપ કરવો છે a નો સમીકરણ 8 છે તો આને 8 વડે ગુણો a નો સમીકરણ 9 તો આને 9 વડે ગુણો હાલો 9 વડે ગુણો તો 9 8 72 a 9 2 18 8 વડે ગુણે 8 9 72 a 18 8 144 b માઈનસ 8 એક 8 બરાબર નિશાની બદલી નાખીએ 72 72 કેન્સલ 180 માંથી 144 બાદ કરીએ હાલ પહેલા તો 180 માંથી હાલ 140 કાઢી લો 40 હજી 4 કાઢી નાખીએ તો 36 પ્લસ 36 કેમ કે મોટા 180 છે પ્લસ બે નિશાની અલગ અલગ તો થાય બાદ બાદ બે નિશાની અલગ અલગ તો થાય બાદ બાદ 9 માંથી 8 જાય તો 1 માઈનસ 1 આવશે માઈનસ 1 ઓલી બાજુ જાય તો 36b બરાબર 1 b બરાબર 1 અપોન 36 b કેટલા આવ્યું 1 અપોન 36 બરાબર હવે b બરાબર 1 અપોન 36 આવ્યું એને આપણે સમીકરણ કેમાં મૂકી દઈ 2 માં મૂકી દઈ તો 9a પ્લસ 18 b ની જગ્યાએ 1 અપોન 36 18 2 36 9a પ્લસ 1 અપોન 2 માઈનસ 1 બરાબર હવે અહીંયા એમાં સમજી લો આ અડધો આ 1 1 માંથી અડધો જાય તો અડધો તો મોટા પદની નિશાની મોટો 1 છે તો માઈનસ 1 અપોન 2 આ બાજુ જાય તો 9 બરાબર 1 અપોન 9 છેદમાં હોય એટલે a બરાબર 9 2 ને 18 a બરાબર 1 અપોન 18 આવી હવે આપણે તો 1 upon x બરાબર થયું હતું તો લખીએ કે હવે 1 upon x એના બરાબર શું હતું a તો a એટલે છે 1 upon 18 અને 1 upon y બરાબર શું થયું હતું b તો b શું છે 1 upon 36 બે ના વ્યસ્ત નાખીએ x બરાબર 18 અને y બરાબર 36 તો જો x આપણે x3 નું જાણ્યું હતું કે x3 ને જો એક કામ આ સોંપવામાં આવે આખે આખું તો એ 18 દિવસમાં કમ્પ્લીટ કરશે અને y એટલે એક પુરુષનો થયેલું હતું સમય તો એક પુરુષને આખે આખું પરસ કામ સોંપવામાં આવે તો એ 36 દિવસમાં કમ્પ્લીટ કરશે ક્લિયર હજી એક સમ છે આ બધા આઈ મેં કહી શકાય
સારું, એના પછી છેલ્લો દાખલો પેજ નંબર 56 ઉપર જ રકમ લખું છું. સારું, જો રકમ કંઈક આવી છે કે રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન અને અંશતઃ બસ દ્વારા કરે છે. એટલે કે રૂહીને 300 કિલોમીટર જવું છે એટલે એપ્રોક્સિમેટલી અહીંથી બરોડા જાય એટલું થાય, બરાબર, વડોદરા જેટલું થાય. તો રૂહીને અહીંથી વડોદરા જવું હોય તો ટોટલ એને 300 કિલોમીટર ટ્રાવેલ કરવાનું છે, બરાબર. તો એમ કે છે કે થોડુંક ટ્રેનમાં ટ્રાવેલિંગ કરે, થોડુંક બસમાં ટ્રાવેલિંગ કરે, એ રીતે પહોંચે છે. તો માની લઈએ કે રૂહી 60 કિલોમીટર જે છે એ ટ્રેનમાં મુસાફરી કરે અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે. તો 300 માંથી 60 કિલોમીટરનું અંતર એ ટ્રેન દ્વારા કાપશે, બરાબર. તો બટ ઓબ્વિયસલી 240 કિલોમીટરનું અંતર એ બસ દ્વારા કાપશે એમ કહી શકાય, અને ટોટલ 4 કલાકમાં એ ત્યાં પહોંચી જાય છે, બરાબર. પછી એમ કે હવે જો રૂહી ટ્રેનની અંદર 100 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરતી હોય, બરાબર, બાકીની મુસાફરી બસ દ્વારા કરે, બાકીનું એટલે કેટલું, 300 માંથી 100 ટ્રેન દ્વારા કાપીને, તો હવે વધ્યું કેટલું, 200. તો 200 એ હવે બસ દ્વારા કરે ને તો 10 મિનિટ વધારે લાગે. એટલે પહેલાં 4 કલાક લાગતી હતી તો હવે 4 કલાક ને 10 મિનિટ જેટલો સમય લાગે. તો આપણે કીધું છે કે ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો ધારી લઈ બે વસ્તુ ગોતવાની હોય, ટ્રેનની અને બસની ઝડપ ગોતવાની. તો ધારી લઈ, ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ એના બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક અને
બસની સરેરાશ ઝડપ બરાબર વાય કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આપણે ખબર છે રૂહીને 300 કિલોમીટર ટ્રાવેલ કરવાનું છે, થોડુંક અંશતઃ, અંશતઃ એટલે કે થોડુંક, બરાબર થોડુંક એ બસમાં કરે, થોડુંક ટ્રેનમાં કરે ટ્રાવેલ. હવે આપણે જાણીએ છીએ કે ઝડપ, ઝડપના દાખલા સમજી જવાનું, ઝડપનું સૂત્ર પેલા મૂકવાનું હોય છે, ઝડપ એના અંતરના છેદમાં, એમાંથી સમયને કરતા બનાવીએ, સમયને બરાબર ઝડપ. હવે આપણને ખબર છે રૂહી 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા કરે, બરાબર. તો માની લઈ કે લાગતો સમય T1 છે ત્યારનો, અંતર કેટલું કાપવાનું છે 60, તો 60 લખવાનું. ઝડપ, ઝડપ કેટલી છે ટ્રેનની, તો કે x. હવે બાકીની મુસાફરી બસમાં કરે તો લાગતો સમય T2, હવે કેટલું અંતર કાપવાનું, 300માંથી 60 એને ટ્રેનમાં કાપ્યું, 300માંથી 60 ટ્રેનમાં કાપ્યું તો 240 હોય, તો 240 અંતર કાપે બસમાં, તો ચડ એના માટે લાગતો સમય T2 બરાબર અંતરના છેદમાં ઝડપ, ઝડપ કેટલી છે બસ વાય. હવે આપણને ખબર છે કે પહોંચે છે એ ક્યારે, 4 કલાકમાં, એટલો નો મતલબ એમ કે T1 અને T2નો સરવાળો થાય તો કેટલો આવે, 4 આવે. હવે 4 કલાક એને હું મિનિટમાં ફેરવું તો 240 મિનિટ થયું, કેમ આ કલાક એને આપણે મિનિટમાં ફેર નાખ્યું, T1 પ્લસ T2 બરાબર 4 ગુણ્યા, T1 પ્લસ T2 બરાબર 240 મિનિટ, હા યાદ રાખજો મિનિટમાં આપણે એવું છે જવાબ. હવે T1 એટલે શું થશે, 60ના છેદમાં x, T2 એટલે 240ના છેદમાં y બરાબર 240. હવે બીજું સમીકરણ જોવો છે, જાતે બની જાય, બીજામાં આપણે મૂકી દઉં કે જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અંતર કાપે, તેનો મતલબ એમ આના ઉપરથી જોઈ જોઈ લખીએ, બીજો નીચે લખી નાખું છું, તો 100 ના છેદમાં 1 આવશે ને, પ્લસ 100 ટ્રેન દ્વારા કાપ્યું તો હવે કેટલું વધ્યું હોય, 200 ના છેદમાં 10, 10 મિનિટ વધારે લે તો પેલા 240 મિનિટ થાય તો હવે કેટલું લેવાનું, 250. ખબર પડી શું કામ અહીંયા મેં કલાકમાંથી મિનિટમાં ફેરવી નાખ્યું, કેમ કે મારા અહીંયા 10 મિનિટ વધારે છે તો આ મિનિટમાં હોય 240, તો 10 વધારે નાખો તો હવે શું થાય, 250 છે. બે સમીકરણ તમારી પાસે જોવો છે, રેડી, બે 1/x છે, બેમાં 1/y છે, તો એ ધારી, ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b છે, તેથી 60 1/x એટલે a પ્લસ 240 બી બરાબર 240. બીજું સમીકરણ શું થશે, આમાંથી પેલા કોમન નીકળતો એ કાઢ નાખી, બધાને હું 60 વડે ભાગી નાખું તો અહીંયા શું થઈ જાય, a થઈ જાય. અહીંયા શું થશે, 0 0 11, 240 ના છેદમાં 60 મૂકું તો 0 0 11 પ્લસ 4b થઈ જાય, અહીં શું થઈ જશે, 4 થઈ જશે. આને કીધું સમીકરણ નંબર 1. હવે એ જ રીતે અહીંયા તો શું થયું, 100a + 200b બરાબર 250. હાલો આમાં શું કોમન નીકળશે, કયો જોયું, સો કોમન કાઢીએ તો અહીંયા તો અઘરું પડી જાય, તો આપણે એવું કરીએ 50 કોમન કાઢીએ, લો બધામાં તો 50 કોમન કાઢું તો 100 ભાગ્યા 50 200, અહીંયા છેદમાં 50 મૂકું એટલે 0 0 11, 50 0 0 11, 5 6 20 એટલે 4b, અહીંયા 50 મૂકું તો 0 0 11, 5 5 25,
આવું થયું. સમીકરણ એક અને સમીકરણ બે જોવાયું. હવે બીમાં જો ફોર બી છે, અહીંયા ફોર બી છે, ડાયરેક્ટ બીનો લોપ કરી નાખ્યો. કેવા હવે હાલો એ પ્લસ ફોર બી બરાબર ફોર અને ટુ એ પ્લસ ફોર બી બરાબર ફાઈવ. નિશાની બેની અલગ અલગ હોત તો ઉડી જાય, પણ નિશાની બદલવી પડશે. માઇનસ 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 એ માઇનસ ટુ એ એટલે માઇનસ એ, ફોર બી માઇનસ ફોર બી કેન્સલ, ચાર માઇનસ પાંચ માઇનસ એ માઇનસ માઇનસ કે એ બરાબર શું આવ્યું, વન આવ્યું. એ બરાબર વન આવ્યું એને તમે સમીકરણ કેમાં મૂકી દો, એકમાં મૂકી દો. હાલો જો સમીકરણ એકમાં એ બરાબર વન મૂકતા તો વન પ્લસ ફોર બી બરાબર ફોર. એક આ બાજુ આવે તો ફોર બી બરાબર ફોર માઇનસ વન એટલે થ્રી. તો બી બરાબર કેટલા આવ્યું, ત્રણના છેદમાં ચાર. બી બરાબર આવ્યું ત્રણના છેદમાં ચાર. એને બાજુમાં મૂકવા જવું પડશે ને, ભૂસી નાખું છું. સારું, વન અપોન એક્સ બરાબર આપણે લીધું હતું, લખીએ કે હવે વન અપોન એક્સ એના બરાબર એ હતું ને ધાર્યું, તો એની કિંમત તો કેટલા એ વન, અને વન અપોન વાય બરાબર આપણે બી લીધું તો બીની કિંમત કેટલી આવી, થ્રી અપોન ફોર. અને વ્યસ્ત કરી નાખું તો એક્સ બરાબર વન જ રહે. અહીંયા વ્યસ્ત કરું તો ફોર અપોન થ્રી થઈ જાય. તો એક્સ બરાબર કેટલું આવ્યું, વન કિલોમીટર પ્રતિ કલાક આવશે કે મિનિટ આવશે, હા વન કિલોમીટર પ્રતિ, આપણે તો કલાક ધાર્યું છે, આપણને જવાબ કેમ આવવાનો કિલોમીટર પ્રતિ મિનિટમાં, કેમ કે અહીંયા આપણે મિનિટમાં ફેરવી નાખ્યું છે. તો આપણો આ જવાબ થયો ને એમાં આવશે કિલોમીટર પ્રતિ મિનિટ, અહીંયા કિલોમીટર પ્રતિ મિનિટ. હવે તમારે શું કરવું પડશે, મિનિટને તમારે કલાકમાં ફેરવવી પડશે. તો જો એક કલાકમાંથી મિનિટમાં ફેરવવું હતું તો ગુણ્યા સાઠ થયું, કેટલું કે સાઠ, કેમ કે એક કલાક બરાબર સાઠ મિનિટ હોય. હવે આપણે શું કરવાનું છે કે મિનિટમાંથી કલાકમાં ફેરવવું છે. જો એક કલાક બરાબર સાઠ મિનિટ, કલાકમાંથી મિનિટમાં ફેરવવું હતું તો સાઠ વડે ગુણ્યા હતા ને, તો હવે અહીંયા આપણે ભાગવા પડશે. પણ ક્યાં ભાગવા, તો જો આ એક અંશમાં તો કિલોમીટર જ છે, છેદમાં શું છે મિનિટ આવી છે ને, છેદમાં અહીંયા મિનિટ છે, તો છેદમાં મિનિટ બેઠી હશે તો તમારે ભાગવા ક્યાં પડશે, છેદમાં. છેદમાં મિનિટ છે બરાબર, તો છેદમાં તમારી મિનિટ છે ને તમારે કલાકમાં ફેરવવી બરાબર, તો શું કરવું પડે સાઠ વડે ભાગવા. એટલે અહીંયા તમારે સાઠ એક કિલોમીટર, આ મિનિટ જે છે એક મિનિટ કહેવાય ને, તો એક મિનિટને તમારે કલાકમાં ફેરવવી હોય તો શું કરવું પડે, છેદમાં સાઠ વડે ભાગવા પડે, કેમ કે મિનિટ છેદમાં બેઠી છે ને, ખબર પડે છે. કિલોમીટર પ્રતિ મિનિટ છેદમાં મિનિટ છે, છેદમાં છેદમાં મિનિટ કહેવાય. છેદમાં મિનિટમાંથી તમારે કલાકમાં જવું હોય સાઠ વડે ભાગવું પડે. વન અહીંયા શું કરવું પડે, આ એકને સાઠ વડે ભાગવા. હવે આ કેમ આવી ગયું કિલોમીટર પ્રતિ કલાક, તો જુઓ જી આ છેદનો છેદ કહેવાય ને, એ ક્યાં જાય, અંશ. સાઠ કિલોમીટર પ્રતિ કલાક આ કોની ઝડપ આવી, કે ટ્રેન. એ જ રીતે આમાં ફોર અપોન થ્રી આ કિલોમીટર છે, આ મિનિટ છે, તો ફોર છેદમાં ત્રણ તો છે જ, તો અહીંયા જ તમારે સાઠ વડે ભાગવા પડે. હવે જો છેદનો છેદ ક્યાં આવ્યો છે, છેદનો છેદ અંશમાં, ચાર ગુણ્યા સાઠના છેદમાં ત્રણ, ત્રણ દુ છ એટલે કે વીસ ચાર એંસી કિલોમીટર પ્રતિ કલાક. આ શું આવ્યું કે બસની ચડપ,
ક્લિયર? ટૂંકમાં મિનિટ છેદમાં તમારે આ મિનિટને કલાકમાં ફેરવું હોય તો છેદને તમારે 60 વડે ભાગો. મિનિટ અહીંયા જ હાજર છે. ક્લિયર? તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. બરાબર, બધા દાખલા આવી ગયા છે. બરાબર, હવે ઉદાહરણના જે દાખલા હશે એ તમારાથી થઈ જશે. બરાબર, એક વખત ગણ એટલે મોટે જ ગણવાનું. બરાબર, એ ટેન્શન નહીં લેવાનું, મોટે જ ગણવાનું. સારું, આજના હોમવર્કમાં આ જે કરાવેલું ફેરબુકમાં તો વ્યવસ્થિત ઉતારવાનું, બાકી હોમવર્કમાં 5 વખત. કેટલી વાર? 5 વખત. જેટલા જે દાખલા કરાવ્યા 5 times. બરાબર, સારું. વિડીયોને લાઈક કરો, શેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય સ્વામિનારાયણ. હેવ અ નાઇસ ટાઈમ. બેસ્ટ ઓફ લક બધાને.